subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ પાઠ 25 મારો જિલ્લો તેમાં અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં આગળ અભ્યાસ કરીએ તો કે હવે આપણે વાત કરતા હતા જિલ્લા વિશે, કે બધા વિદ્યાર્થીઓ છે એ પોતાના જિલ્લાની જે વિશેષતાઓ હોય એ વિશેષતાઓ વિશે તેઓ વાત કરતા હતા. હવે એટલી જ વારમાં મૈત્રી બોલી કે હું તો જૂનાગઢ જિલ્લામાંથી આવું છું. તમને ખબર છે કે અમારા જૂનાગઢ જિલ્લામાં જે ગિરનાર પર્વત આવેલો છે એનું જે ગોરખનાથ શિખર છે તે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. તો આપણે ચાલો જૂનાગઢ વિશે થોડીક માહિતી મેળવીએ. તો કે જૂનાગઢ જિલ્લાનું મુખ્ય મથક એટલે કે જિલ્લા મથક કયું છે? તો કે એ જૂનાગઢ જ છે. ત્યાર પછી જૂનાગઢમાં કઈ કઈ નદીઓ આવેલી છે? તો કે જૂનાગઢમાં આવેલી નદી એક ભાદર અને હિરણ, આ નદીઓ છે એ જૂનાગઢમાં આવેલી છે. ત્યાર પછી જૂનાગઢમાં કેટલા તાલુકા છે? તો કે જૂનાગઢમાં 10 તાલુકાઓ આવેલા છે. ત્યાર પછી જૂનાગઢ જિલ્લામાં કઈ કઈ જગ્યાએ રેલવે સ્ટેશન આવેલું છે? તો કે એક તો જૂનાગઢમાં, પછી કેશોદમાં અને વિસાવદર, આ 3 જગ્યાએ છે એ રેલવે સ્ટેશન આવેલા છે. ત્યાર પછી જૂનાગઢનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 5092 ચોરસ કિલોમીટર તેનું ક્ષેત્રફળ છે. ત્યાર પછી તેની કુલ વસ્તી કેટલી છે? તો કે 1,05,508 એટલા લોકો ત્યાં વસવાટ કરે છે. ત્યાર પછી જૂનાગઢમાં જોવાલાયક સ્થળો, જો કે મોટાભાગના વિદ્યાર્થીઓ છે જૂનાગઢ તો યાદ હશે કે જૂનાગઢમાં આપણે જાણીએ છીએ કે જોવાલાયક સ્થળોમાં એક તો ગિરનાર, કે જ્યાં ગોરખનાથ જે સૌથી ઊંચું શિખર છે, ત્યાર પછી અશોકનો શિલાલેખ ત્યાં જોવાલાયક છે, પછી ઉપરકોટનો કિલ્લો, તો આ ઘણી બધી વસ્તુઓ છે એ આપણને જૂનાગઢમાં જોવાલાયક છે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ જિલ્લો ગાંધીનગર, કે ભાવિન છે એ ગાંધીનગર વિશે કહે છે કે તમે જાણો છો કે અમારું જે ગાંધીનગર છે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનું અક્ષર મંદિર આવેલું છે. તો હવે આપણે એના વિશે વાત કરીએ તો કે ગાંધીનગર જિલ્લો છે તો એનું મુખ્ય મથક કયું છે? તો કે એનું મુખ્ય મથક ગાંધીનગર જ છે. ત્યાર પછી ગાંધીનગરમાં કઈ નદીઓ જોવા મળે છે? તો કે સાબરમતી અને ખાર, કે આ નદીઓ છે એ ગાંધીનગરમાંથી પસાર થાય છે. ત્યાર પછી કેટલા તાલુકાઓ આવેલા છે ગાંધીનગરમાં? તો કે 4 તાલુકાઓ ગાંધીનગરમાં આવેલા છે. પછી રેલવે સ્ટેશન ગાંધીનગરમાં કઈ કઈ જગ્યાએ છે? તો કે એક તો ગાંધીનગર છે, પછી કલોલ અને દહેગામ, આ 3 જગ્યાએ છે એ ટૂંકમાં રેલવે સ્ટેશન આવેલું છે. ત્યાર પછી એનું ક્ષેત્રફળ કેટલું છે ગાંધીનગરનું? તો કે 2,167 ચોરસ કિમી એનું ક્ષેત્રફળ છે. ત્યાર પછી કુલ વસ્તી કઈ છે? તો કે 13,87,478 લોકો ત્યાં વસવાટ કરે છે. પછી ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો, તો કે આપણે જાણીએ છીએ કે ગાંધીનગરમાં એક તો સ્વામિનારાયણ સંપ્રદાયનું જે અક્ષરધામ છે એ ખૂબ જ મોટું છે, તે ત્યાં ખાસ કરીને જોવાલાયક છે. ત્યાર પછી ત્યાંનો ઇન્દ્રોડા પાર્ક છે, પ્રકૃતિ ઉદ્યાન, તે પણ ગાંધીનગરમાં જોવાલાયક છે. ત્યાર પછી ત્યાં એટલી જ વારમાં કૃષ્ણા બોલે છે કે હું તો નર્મદા જિલ્લામાંથી આવું છું. તમે જાણો છો કે અમારું જે નર્મદા છે ત્યાં નવાગામ ખાતે એક
સરોવર છે. કયું છે? સરદાર સરોવર, કે જેના ઉપર સરદાર સરોવર બંધ પણ આવેલો છે. અને અત્યારે આપણે હાલ જોઈએ તો કે જોવાલાયક સ્થળોમાં ત્યાં સરદાર પટેલનું જે આપણે એમ કહીએ કે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે, એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં આવેલ છે. તો આપણે નર્મદા જિલ્લા વિશે થોડીક માહિતી મેળવીએ તો કે નર્મદા જિલ્લાનું જિલ્લા મથક કયું છે? તો કે રાજપીપળા. ત્યાર પછી નર્મદા જિલ્લામાંથી પસાર થતી નદીઓ, તો એક તો નર્મદા, કરજણ અને અમરાવતી છે. નર્મદા જિલ્લામાં કેટલા તાલુકાઓ આવેલા છે? તો કે નર્મદા જિલ્લામાં તાલુકાઓ આવેલા છે 5. ત્યાર પછી કે રેલવે સ્ટેશન કયું આવેલું છે? તો કે નર્મદા જિલ્લામાં રાજપીપળા રેલવે સ્ટેશન આવેલું છે. ત્યાર પછી તેનું ક્ષેત્રફળ, તો કે 2755 ચોરસ કિમી તેનું ક્ષેત્રફળ આવેલું છે. અને ત્યાંની વસ્તી છે 590,719. બરોબર. પછી છે જોવાલાયક સ્થળો, કે નર્મદા જિલ્લામાં ક્યાં જોવાલાયક સ્થળો છે? તો કે એક તો સરદાર સરોવર, તેના પર બાંધેલો જે સરદાર સરોવર બંધ છે એ જોવાલાયક છે. ત્યાર પછી ખાસ અત્યારે આપણે જોયું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વનું સૌથી ઊંચું પ્રતિમા છે, એ ત્યાં સ્થાપિત કરેલું છે. અને ત્યાં આપણે જોઈએ તો કે કેટલા બધા પ્રકારના ગાર્ડન પણ ત્યાં બનાવેલા છે. તો એ નર્મદા જિલ્લામાં અત્યારે ખાસ છે મહત્વનું જોવાલાયક કેન્દ્ર ત્યાં બની રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અભ્યાસ કર્યો એને ફરી એકવાર યાદ કરી લઈએ તો કે આજે આપણે 3 જિલ્લા વિશે માહિતી મેળવી, જૂનાગઢ, ગાંધીનગર અને નર્મદા. જેમાં સૌ પ્રથમ જૂનાગઢમાં, તો કે એનું મુખ્ય મથક જૂનાગઢ, નદીઓમાં છે ભાદર, હિરણ, મેઘલ, તાલુકા 10 આવેલા છે. રેલવે સ્ટેશન જૂનાગઢ, કેશોદ અને વિસાવદરમાં આવેલું છે. ક્ષેત્રફળ છે 5092 ચોરસ કિલોમીટર. કુલ વસ્તી છે 1,05,508 જેટલા લોકો ત્યાં વસવાટ કરે છે. ત્યાર પછી આપણે જોયું ગાંધીનગર, તો જેનું જિલ્લા મથક ગાંધીનગર છે. નદીઓ સાબરમતી અને ખારી, તાલુકાઓ 4 છે. રેલવે સ્ટેશન ગાંધીનગર, કલ્લોલ અને દહેગામમાં આવેલું છે. તેનું ક્ષેત્રફળ છે 2,167 ચોરસ કિલોમીટર અને તેની વસ્તી છે 13,87,478. પછી એવી જ રીતે આપણે નર્મદામાં, કે એનું મુખ્ય મથક રાજપીપળા, કઈ નદીઓ પસાર થાય છે? તો કે નર્મદા, કરજણ અને અમરાવતી. પછી કેટલા તાલુકાઓ આવેલા છે? તો કે 5 તાલુકાઓ આવેલા છે. રેલવે સ્ટેશન રાજપીપળામાં આવેલું છે. ક્ષેત્રફળ 2755 ચોરસ કિમી છે અને ત્યાંની વસ્તી 590,779 ત્યાંની વસ્તી છે. પછી ત્રણે ત્રણ જિલ્લાના, જૂનાગઢ જિલ્લો, ગાંધીનગર અને નર્મદા, આ ત્રણે ત્રણમાં ક્યાં ક્યાં જોવાલાયક સ્થળો છે તેની પણ આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આજે આપણે જે ભણ્યા તે તમને સમજાઈ ગયું હશે. હવે નવી માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ.